जय माता जी, राम राम सीताराम। शिखंडी नू थाय एम જોઈએ એને। અરે ભાઈ તને એવું તે શું દુઃખ આવી પડ્યું છે તે કે તું આપઘાત કરે છે એવો પ્રશ્ન કરે છે। શિખંડી તેને કહે છે કે અરે ભાઈ મારું દુઃખ તો કોઈને કહેવાય તેવું નથી। એટલે પેલો જક્ષ તેને સાત્વન આપવા સાથે જણાવે છે કે અરે ભાઈ તું કોઈને જણાવે નહીં તો તારા દુઃખની જાણ બીજાને કઈ રીતે થાય। એટલે તે આગળ જસને કહે છે કે ભાઈ દુઃખ કહેવાથી કોઈ કોઈનું દુઃખ રહેતું નથી કે ભાગતું નથી। અને જગતમાં ફજેતીનો ફાળકો થાય તેના નકામો, એટલે પોતાનું દુઃખ પોતે જ વેઠી લેવું, પણ કોઈને કહેવું નહીં। એટલે જ જક્ષ તેને પ્રત્યુત્તર આપવા સાથે તેને કહે છે કે અરે ભાઈ તારી વાત તો સાચી છે, કેમ કે જયા ને ત્યાં અને કોઈની આગળ પણ દુઃખના રોદડા રડવાથી તો કાંઈ દુઃખ દૂર થાય નહીં, અને સામો માણસ હાંસી કરે તેથી નહીં કરે એવું તે તો ઘણી ઉત્તમ વાત છે। પણ જો આપણે માણસને જોઈને પારખીને વાત કરીએ તો તેનાથી દુઃખ દૂર નહીં થાય તો કોઈ વાંધો નહીં, પણ તે કોઈક રસ્તો દુઃખ દૂર કરવાનો તો જરૂર દેખાડ છે। એટલે હું હે ભાઈ તું મને તારી હોય કથા કહે અને નું તું આપઘાત તો કરીશ જ નહીં, જો તું હું તને મારો પરિચય આપું છું કે હું તો શ્રી મહાદેવજીનો જક્ષ છું અને મને તારા પર અત્યારે તો ઘણી દયા આવી છે। એટલે શિખંડી તેને કહે છે કે અરે ભાઈ મારા પિતાને તો ફરજનું કોઈ ભાન નહોતું, તેમને ત્રણ પત્નીઓ હતી, તેમાં મારી જનેતા મારા બાપને અણ માનીતી, પણ એવામાં ઈશ્વરે મારી માતાને પેટે મારો ગર્ભ રહી, તેથી મારી માં મારા બાપને માનીતી થઈ અને પછી મારો જન્મ પુત્રી તરીકે થયો। એટલે મારી માતાને એવો હાંસ સતાવવા લાગ્યો કે જો પોતાને પુત્રી જન્મી હોવાનું રાજા જાણશે તો પોતે પાછી તેમને અણમાનીતી થઈ પડશે। એટલે રાજાની માનીતી બની રહેવા માટે મને તેણે પુત્ર ઠરાવ્યો, તેથી મારા પિતાને ઘણો આનંદ થયો અને હું મોટો થતાં જ મને જન્મી દીધી। માતાને વેણ સાંભળીને શિખંડી ગુસ્સાથી તપતપી ઉઠે છે અને તેને શિખંડી કહે છે કે કેમ કે તેને એમ લાગે છે કે બધી મુશ્કેલીના મૂળમાં પિતાની માનીતી થવાની માતાની લાલચ જ છે, જો તે અણમાનીતી જ રહે તો કોઈ આફત આવતી નહીં અને માતા પ્રત્યે તેનો તિરસ્કાર નજરે સડે છે। વળી આગળ અળંગ જડ સપ જક્ષ અંગે શિખંડી વશે દુઃખ જણાવવા અને નહીં જણાવવા અંગે જે દલીલ થાય છે એ તેના કાર્તિક કા છે, બંને પોતપોતાની રીતે સાસા છે। જક્ષની એ વાત સાચી છે કે જો કોઈ તેનું દુઃખ કહે નહીં તો અન્યને એની જાણ કઈ રીતે થાય, તો શિખંડીની વાતમાં પણ તથ્ય છે। તે દુઃખ કોઈને કહેવાથી કોઈ આપણું દુઃખ લઈ લેતો નથી, આપણું દુઃખ દૂર થતું નથી, અને જો સાસી વ્યક્તિ મજાક ઉડાવે તો ફજેતી થાય છે, તેથી આપણા પર આવેલું દુઃખ કોઈને કહેવાને બદલે આપણે જ વેઠી લેવું જોઈએ। તો સામે પક્ષ જક્ષની એ વાતમાં પણ એટલો જ દમ છે કે કોઈ કને કહેવાથી આપણું દુઃખ ભલે દૂર ના થાય, પણ એ સામે માણસ દુઃખ દૂર કરવાનો રસ્તો તો ચોક્કસ દેખાડી શકે છે। જક્ષ પોતાની ઓળખ આપીને તેને પોતાનું દુઃખ કહેવા માટે તેને કહે છે અને શિખંડી પોતાનું દુઃખ વર્ણવવાનો આરોપ કરે છે। જય માતાજી, એવામાં હું થાય શિખંડી જીવે તો ખરો, મરતો નથ, પણ આમાં તો હું થોડુંક વધારે લખેલું હોય, બીજા મહાભારત હું નથી આવતા।
જૂના મહાભારત ક્યાંય ગોતું ખરો પણ જડતું નથી, ક્યાંય જડે ને તો એ મહાભારત બહુ સારા હતા પેલા વાઈસાજી. આમાં તો ખોટા લખી નાખે થોડા ભેરા. જય માતાજી.